પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લસણનો પાવડર. તો લસણનો પાવડર કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લઈશું. આપણે લસણનો પાવડર બનાવવા માટે એક બાઉલ લસણ લીધેલું છે, આછોલેલું લસણ છે, એને આપણે તેલવાળું કરી અને એક દિવસ તડકામાં રહેવા દેવાનું. પછી આપણે છોલીએ ને તો તરત જ છાલ નીકળી જાય, તો એવી રીતે મેં આ છોલી લીધેલું છે. તો હવે એને આપણે ક્રશ કરી લેશું. આ એક બાઉલ છે. એમાં એક ચમચી આપણે મીઠું નાખશું ને પછી આપણે એને ક્રશ કરી લેશું. એટલું ક્રશ થઈ જાય ને પછી આપણે એમાં થોડુંક પાણી નાખી દેવાનું, એટલે વધારે નહીં નાખવાનું, એકાદી ચમચી જેટલું. ને આપણે પેસ્ટ બની જઈને એટલું પાણી નાખવાનું. આપણે ક્રશ કરી લેશું. આપણી આ પેસ્ટ બની ગઈ છે. હવે પેસ્ટ બનાવી દેવાની. આપણી આ લસણની પેસ્ટ બની ગઈ છે. હવે આપણે એને સુકાવી દઈશું. સુકાવવા માટે આપણે થાળી થોડી તેલવાળી કરી લેશું, એટલે લસણ આપણું જલ્દીથી ઉખડી જાય એમાંથી. આવી રીતે હવે આપણે થાળીમાં આવી રીતના થેપલી જેવું કરી દેવાનું, એટલે જલ્દી જ સુકાઈ જાય એમ. પટલું પટલું આવી રીતના આને આપણે તડકામાં આખો દિવસ સુકાવા દેશું, એકથી દોઢ દિવસ. હાવ સુકાઈ જાય ને પછી એને આપણે લઈ લઈશું ને પછી આપણે પાવડર બનાવશું પાછો. હવે એને આપણે તડકામાં સુકાવી દઈશું. લસણ આપણું સુકાઈ ગયું છે હાવ જ, ને હવે એને આપણે ક્રશ કરી લેશું મિક્સરમાં. એક જ દિવસમાં સુકાઈ જાય છે મસ્ત. હવે એને આપણે ક્રશ કરી લઈએ બાઉલમાં. આવી રીતના મસ્ત ટુકડા થઈ જાય છે. હવે આપણે એને ક્રશ કરી લઈશું, પાવડર બનાવી લઈશું. આ તૈયાર છે આપણો લસણનો પાવડર. જો કેટલો મસ્ત ભૂકો થઈ જાય. મેં આવો અધકચરો રાખ્યો છે, તમે હાવ પાવડર બનાવવો હોય તો એ બનાવી શકો. આવો અધકચરો રાખીએ ને તો સારો હાવ પાવડર કરતાં, એટલે મેં આવો બનાવ્યો સત કચરો. હવે એને આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણો લસણનો પાવડર. તમે એટલો ખાલી નાખી દો ને શાકમાં કે દાળમાં કે તો બી મસ્ત થઈ જાય. પાઉંભાજી છે, કોઈ બી વસ્તુ બનાવી એમાં તમારે લસણ છોલવાની જરૂર ન હોય. આ પાવડર હોય તો ટાઈમ ન હોય તો આવો પાવડર બનાવીને રાખી દેવાય, ને આ એક દિવસમાં જ પાવડર બની જાય છે. તો તૈયાર છે આપણો લસણનો પાવડર.